हिम्मतनगर में साबर ट्रैफिक एजुकेशन ट्रस्ट द्वारा रेनकोट वितरण कार्यक्रम योजायो हतो। साबरकांठा जिल्लाना हिम्मतनगर शहर में जिल्ला पोलीस कचेरी खाते साबर ट्राफिक एजुकेशन ट्रस्ट द्वारा रेनकोट वितरण नो कार्यक्रम योजायो हतो। जो के टीआरबी जवानों दिवस रात दरमियान फरज बजावता होय छे। दर वर्षे चोमासामां चालू वरसादमां टीआरबी जवानों फरज बजावता होय छे, जेने लईने चोमासामां वरसादना कारणे राहत मळी रहे अने तकलीफ न पड़े ते माटे साबर ट्राफिक एजुकेशन ट्रस्ट द्वारा जिल्लामां फरज बजावता 96 जेटला टीआरबी जवानोने रेनकोट वितरणनो कार्यक्रम योजायो हतो। जेमां जिल्लाना पोलीस वडा विशालकुमार वाघेलाना अध्यक्ष स्थाने रेनकोट वितरणनो कार्यक्रम योजायो हतो। ट्राफिक पुलिस ने साथ साथ जे टीआरबी फरज बजावे छे ए लोकोने साबर ट्राफिक एजुकेशन ट्रस्टना नेजा हेठळ आजे तमाम टीआरबी ने रेनकोटनुं वितरण करवामां आव्युं छे। वरसादनी सीजन चालू रही छे। ट्राफिक पुलिसनी साथ साथ टीआरबीना जवानो पण दरेक टाउनना ट्राफिक नियम माटे કોઈપણ સિઝનમાં સતત લાગેલા હોય છે અને પોલીસની કામગીરીને પૂરક એવો બની રહ્યા છે। સિઝનને ધ્યાનમાં લઈ અને એક બહુ જ ઉમદા વિચાર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને આવ્યો અને તરત જ જે છે એનું અમલીકરણ કરવામાં આવ્યું। આજરોજ જે છે તમામ જિલ્લાના તમામ ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવેલું છે, જેથી કરી એમના ઉત્સાહમાં વધારો થાય અને સિઝનને અનુરૂપ પોતાની ફરજ દરમિયાન એ પહેરી અને ફરજને ન્યાય આપી શકે। જિલ્લાના 8 તાલુકામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના હસ્તે રેનકોટ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ દ્વારા આગામી સમયમાં ટીઆરબીના જવાનો માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં જવાનો માટે સરકારી તમામ યોજનાના લાભ મળે સાથે બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ટીઆરબી જવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાબર ટ્રાફિક એજ્યુકેશનનો રેનકોટનો પ્રોગ્રામ રાખેલો હતો કે જે વરસાદમાં આપણા જવાનો જે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ટોટલ 96 જવાનો છે એમને વરસાદમાં વરસાદ પડે ત્યારે એમને ઊભા રહેવાની તકલીફ પડે, આજુબાજુ કોઈ છાપું શોધવું પડે એ બધું ના કરવું પડે, એના માટે આજે અમારા જે ટ્રસ્ટ વતી 96 જે સાબરકાંઠા જિલ્લાના જે જવાનો છે ટ્રાફિક બ્રિગેડના એ લોકોને રેનકોટ ડીએસપી સાહેબ પિયુષભાઈ વાઘેલા સાહેબના હસ્તે એમના અધ્યક્ષસ્થાને આજે વિતરણ કરવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ એમના જે પ્રોગ્રામો છે અમારા જે ટ્રાફિકના લગતા જે પણ એમની જે મા આયુષ્યમાન કાર્ડ જે ગવર્મેન્ટની જે સ્કીમો ચાલતી હોય મેડિકલ ચેકઅપ કરાવવું એમને બ્લડ ડોનેશન માટે કોઈ કામગીરી હોય જે પણ એમાં પૂરક જેટલું બનવાનું હોય પોલીસ ડિપાર્ટમેન્ટને એ અમારા સાબરકાંઠા ટ્રાફિક એજ્યુકેશન અસો સભ્યો અમે સાથે રહીને એમને પૂરક બનીએ છીએ ડીએસપી સાહેબના અંડરમાં। હિંમતનગરની તાલુકા પંચાયતમાં આંગણવાડી મહિલાઓની મિલેટ હરીફાઈ યોજાઈ હતી। આ હરીફાઈમાં 70 વાનગીઓ આંગણવાડીની મહિલાઓએ જાતે બનાવીને પીરસવામાં આવી હતી, જેને લઈને સ્વાદ પરખનારાઓની ભીડ જોવા મળી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયતના સભાખંડમાં હિંમતનગર ઘટક 3 શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ યોજાઈ હતી, જેમાં અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ કાર્યક્રમમાં મિલેટ્સ અંગે માહિતી આપવામાં આવી હતી, જો કે રાગી બાજરી જુવાર તે અંગે યોજાયો હતો। હાલ તો ઘઉં ચોખા અને ફાસ્ટફૂડનો વધારે વપરાશ થાય છે, જેને લઈને મિલેટ્સ વાનગી હરીફાઈ રાખવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ યતિનાબેન મોદી સહિત મહિલા મોરચાના ઉપપ્રમુખ અને મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈમાં 70 જેટલી વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ મિલેટ્સમાંથી બનેલ વાનગીઓ બનાવીને લાવી હતી। મિલેટ્સમાંથી બનેલ વાનગીઓનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મિલેટ્સમાંથી બનેલ વાનગીમાં પોષક તત્વો મળી રહે છે, જેમાં આપણામાં આરોગ્ય સુખાકારી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજ રોજ અન્ન શું કાર્યક્રમ હતો અને કેટલી વાનગીઓ બનાવવા હતી અને શાના માટે કાર્યક્રમ યોજાયો? આજ રોજ અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ હિંમતનગર ઘટક 3 હિંમતનગર તાલુકા પંચાયત સભાખંડમાં રાખવામાં આવ્યું અન્ન મિલેટ્સ કાર્યક્રમ। મિલેટ્સ એટલે રાગી બાજરી જુવાર
એના વિશે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં લગભગ 70 જેટલી વાનગીઓ બનાવવામાં આવી છે, જે મિલેટ્સના ધાન્યમાંથી જ બનાવવામાં આવેલ છે, જેમાં અન્ન મિલેટ્સ કાર્યક્રમમાં હાજરીમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અતિનબેન મોદી, તેમજ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ જેએસ પટેલ સાહેબ, THO રાજેશભાઈ, તેમજ મહિલા મોરચાના ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ અને તાલુકા મહિલા મોરચાના ભાવનાબેન, તેમજ હિંમતનગર ઘટક 3નો તમામ સ્ટાફ હાજર રહે અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનોએ હાજરી આપી. ટોટલ કેટલી વાનગીઓ બનાવી અને ટોટલ 70 વાનગીઓ બનાવવામાં આવી, જેમાં રાગીના લાડુ, બાજરીના બાજરી ગોળ ગીરો ઘી અને અન્ય બાજરીના બિસ્કીટ, તેમજ THR અને મિલેટ્સમાંથી પણ વાનગીઓ ઘણી બધી બનાવવામાં આવેલ છે, જે આપ પ્રદર્શનમાં જોઈ શકો છો. મિલેટ્સ ખાવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે. જે પહેલાંના જમાનામાં ઘઉં જ ખાતા હતા, જે મિલેટ્સ ખાવાથી તમને કબજિયાત ના રહે, શરીરનો વેટ જે વધે છે એ ના વધે, એવા ઘણા પ્રકારના ફાયદા થઈ શકે છે. ઓકે. હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં પીવાના પાણીના બોરની મોટર બળી જતા પરબડા ગામ પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. હિંમતનગર તાલુકામાં આવેલ ભોલેશ્વર વિસ્તારના માણસો દ્વારા પરબડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતે ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર બોલ્યા હતા. પરબડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં સમાવિશ ભોલેશ્વર ખાડિયા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી પીવાના પાણીના બોરની મોટર બળી ગયેલી હાલતમાં છે, તેથી ગ્રામ્યજનો દ્વારા પરબડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આજની તારીખમાં પીવાના પાણીના બોરનો નિકાલ નહીં કરવામાં આવે તો હિંમતનગર તાલુકા પંચાયતની આગળ ધરણા કરીશું. આબિદ બુરા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર. પરબડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભોલેશ્વર ગામમાં જે ખાડિયા વિસ્તારે છેલ્લા 5 દિવસથી પાણી નહીં આવતું, અમે તલાટી શ્રીને રજૂઆત કરી, ફોન ઉપર રજૂઆત કરી, મોફિક રજૂઆત કરી, પણ તંત્રના કાન આડા આંખ છે, આંખ આડી કાન છે, એ અમને ખબર નથી પડી. અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ આજનો દાડો નિકાલ નહીં કરવામાં આવે તો કાલે અમે પરબડા ગ્રુપ ગ્રામ પંચાયતની આગળ આવીને ધરણા ઉપર બેસીશું, આજના દાડે નિકાલ આવવો જોઈએ, અમારી રજૂઆત છે.